નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની કસોટીનું માં તારીખ પંદર એક બે હજાર બાવીસના પેપર વિશે માહિતી મેળવશું તેનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો છ પ્રશ્ન છે અને છ માર્ક છે પહેલો પ્રશ્ન જોઈએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ત્યારબાદ બીજો પ્રશ્નની માહિતી મેળવીએ તો પ્રાચીન સમયની ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી તેમાં કઈ કઈ વિદ્યાપીઠો આવશે નાલંદા તક્ષિલા વિક્રમશીલા વલ્લભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો હતી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો તો કે સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહોતું તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે માહિતી મેળવશું મવાડવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થયો હતો તો કયા નેતા છે એમાં એ જોઈએ આપણે હવે સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે વિરોસા મહેતા યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી બદરુદ્દીન તૈયબજી કેટી તેલમ દેન્સા વાછા વગેરે નેતાઓનો સમાવેશ થયો હતો પાંચમો પ્રશ્ન કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે તો કુદરતી રેસા ઊન રેશમ કપાસ લેનિન અને સણમાંથી મેળવવામાં આવે છે હવે છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ સુઓ મોટો કોને કહેવામાં આવે છે કોઈ વખત અદાલત જાતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે હવે સાતમો પ્રશ્ન જોઈએ જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય કહેવાય તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવામાં આવે છે તો આ પ્રશ્ન નંબર એકમાં સાત પ્રશ્ન તમને આપેલા છે એમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્નના જવાબ લખી શકો છો હવે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર બે અ છે નીચે આપેલ જોડકું જોડો વિભાગ એ આપેલ છે પછી જવાબ માટે તમારે નંબર લખવાના છે અને વિભાગ બી આપેલું છે તેનું પહેલું જોઈએ આપણે વિભાગ એમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ તો એ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે વિભાગ બીમાં તમને અલગ અલગ ગામના નામ આપેલા છે તો એ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે પૂના પુણે આવેલી છે તો એમાં આપણે શું લખીશું એ લખીશું પછી બીજું છે ખેતીવાડી કેન્દ્ર તો ખેતીવાડીનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે દિલ્હી ખાતે આવેલું છે તો એનો નંબર કયો છે એ તો આપણે જવાબમાં શું લખીશું એ હવે ત્રીજું બો સંશોધન કેન્દ્ર એમાં ક્યાં આવેલું છે કોલકાતા એનું મુખ્ય કેન્દ્ર કોલકાતા છે તેના માટે આપણે શું લખીશું અહીંયા એનો નંબર બી અને ચોથું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો એનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે બેંગલુરુ તેના માટે આપણે શું લખીશું સી લખીશું ત્યારબાદ હવે પ્રશ્ન નંબર બ આપણે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો કોઈ પણ ત્રણ ખાલી જગ્યા લખવાની છે અને ત્રણ માર્ગ છે પેલી ખાલી જગ્યા છે ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યા ને આપ્યું હતું તો જવાબમાં શું હશે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી ચોનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું બીજી ખાલી જગ્યા ઈસવીસન અઢારસો ચોમાલીસમાં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ તો એમાં જવાબમાં શું આવે એલી ત્રીજી ખાલી જગ્યા ઢાકા શહેર તેના ખાલી જગ્યાના કાપડ માટે પ્રખ્યાત હતું તો જવાબમાં શું આવશે મલમલ ઢાકા શહેર તેના મલમલ ના કાપણ માટે પ્રખ્યાત હતું અને ચોથી ખાલી જગ્યા વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય તો જવાબમાં શું આપેલું છે સર્વોચ્ચ તો વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે ત્યારબાદ હવે આપણે જોશું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા માં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો એટલે આપણે જે વિકલ્પના એબીસીડી ચારય પાછી સામે બોક્સ આપ્યું છે તો જે સાચો નંબર હશે તે લખવાનો છે પહેલો વિકલ્પ આપણે જોઈએ અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે એ આ છે વિષયવાર પાઠ્યપુસ્તકો બી મૌખિક શિક્ષણ સી તાલીમ પામેલ શિક્ષકો અને ડી દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ તો જવાબમાં શું આવશે બી મૌખિક શિક્ષણ હવે બીજો વિકલ્પ આપણે જોઈએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે એ આપ્યું છે શ્યામજી કૃષ્ણ વર્મા બી છે મેડમ ભીખાઈજી કામા સી વી સાવરકર ડી ઉપયુક્ત તમા તેમાં જવાબમાં શું આવશે ડી ઉપયુક્ત તમા હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ઔદ્યોગીકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે તો એ જંગલોનો થાય છે બી ગામડાઓના સી જળાશયોના ડી શહેરો અને નગરના તો એના જવાબમાં શું આવશે ડી શહેરો અને નગરોના હવે ચોથો વિકલ્પ ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે એ આપેલું છે વડોદરા બી ગાંધીનગર સી દિલ્હી અને ડી અમદાવાદ તો જવાબ શું આવશે ડી અમદાવાદમાં અમદાવાદમાં ગુજરાત રાજ્યની વડાલી વડી અદાલત આવેલી છે પાંચમો વિકલ્પ અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા શાનું આયોજન કરવામાં આવ્યું છે એ આપેલું છે જાહેર અદાલતોનું બી તાબાની અદાલતોનું સી લોક અદાલતોનું અને ડી પ્રાદેશિક અદાલતોનું તો જવાબ આવશે સી લોક અદાલતોનું ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ચાર માર્ક છે એમાંનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ના વિકાસના મુખ્ય કારણો કયા છે એટલે કયા કારણોના લીધે અમદાવાદમાં સુતરાવ કાપડનો ઉદ્યોગ છે એનો ખૂબ વિકાસ થયેલો છે એના જવાબમાં આપણે હવે માહિતી મેળવીએ તો પહેલો મુદ્દો શું આવશે અમદાવાદ કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે એટલે અમદાવાદમાં કપાસ છે આજુબાજુ નજીકના સ્થળેથી મળી આવે છે એટલે કે એને કાચો માલ ઝડપથી પ્રાપ્ત થાય છે બીજું હવે જોઈએ અહીંના સપાટ મેદાનો મિલોની સ્થાપના કરવા માટે અનુકૂળ છે એટલે ત્યાંની સપાટ જમીન ઘણી છે અને સહેલાઈથી ત્યાં મિલ છે એ સપાટ મેદાન પર બનાવી શકાય ત્રીજું અહીંની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવીને વસેલા કુશળ મજૂરો અને કારીગરો મળી રહે છે એટલે અમદાવાદમાં કારીગર અને મજૂર બંને સારા એવા સંખ્યામાં મળી રહે છે ચોથું અમદાવાદ મોટું રેલવે જંક્શન છે વળી તે સડક માર્ગે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે તેથી કાચો માલ લાવવાની અને તૈયાર માલ વિવિધ ભાગોમાં મોકલવાની સુવિધા છે એટલે આટલા કારણોના લીધે અમદાવાદમાં સૂત્ર કાપડ ઉદ્યોગ છે એનો ખૂબ વિકાસ થયેલો જોવા મળે છે ત્યારબાદ હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું બીજો પ્રશ્ન છે કારણ આપો લોડ માઉન્ટ બેટનને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો એને શું નિર્ણય લીધો એ આપણે કહેવાનું છે તો એનો જવાબ જોઈએ લોડ માઉન્ટ બેટને સરોય તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં ભયંકર કોમી હુલ્લડો ચાલુ હતા મુસ્લિમ લીગના સભ્યોના ભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકી નહોતી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સ્વરાજ અંગે સમાધાન શક્ય ન હતું તેથી વાયસરોય લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું પ્રશ્ન નંબર પાંચ અ નીચે આપેલામાં મને ઓળખી મારું નામ લખો કોઈ પણ બે લખવાના છે અને બે માર્ક છે પહેલું છે મેં બ્રહ્મો સમાજની સ્થાપના કરી તો બ્રહ્મો સમાજ છે એના સ્થાપક કોણ છે રાજા રામ મોહન રાય પછી બીજું મને લોકો સરહદના ગાંધી તરીકે ઓળખે છે તો જવાબમાં આવશે ખાન અબ્દુલ ગફર ખાન છે એ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે ત્રીજું હું ભારતમાં માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય સ્થળ છું તો એમાં જવાબમાં આવશે બેંગલુરુ હવે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર પાંચ બ જોશું એમાં છે નીચેના વાક્યો સામે સાચું કે ખોટાની નિશાની કરો કોઈ પણ ત્રણ અને ત્રણ મારે એટલે જે વિધાન સાચું હશે તેની પાસે આપણે રાઇટની આવી નિશાની કરશું અને જે વિધાન ખોટું હશે તેની પાસે આવી નિશાની કરશું હવે પહેલું જોઈએ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના પરમ શિષ્ય હતા તો આ વિધાન કેવું આવશે ખોટું એટલે આપણે ચોકડી કરી છે બીજું વર્તમાન સમયમાં માહિતી તકનીકીનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે આ પણ વાક્ય ખોટું છે એટલે એની પાસે પણ સામે આપણે રોંગની નિશાની કરશું ત્રીજું ગાંધીજીએ ઘડીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી હતી તો આ વિધાન પણ કેવું આવશે ખોટું કેમ કે ગાંધીજીએ મીઠા છે મીઠાના ખૂબ પૈસા લેવાતા એટલે મીઠાના અન્યાય માટે દાંડી કૂચ કરી હતી ત્યારબાદ ચોથું જમીન મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવો ફોજદારી દાવા કહેવાય છે આ વિધાન પણ કેવું આવશે ખોટું એટલે આપણે આની સામે પણ શું કર્યું છે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું વીકલી ટેસ્ટ પેપર અસ્તુ